હવે આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાની. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના માથે આવી પડેલી મહા મુશ્કેલીઓ. શિયાળા પાકમાં મોટા પ્રમાણમાં મકાઈમાં જીવાત પડતા જગતનો તાત થયો ચિંતાતુર. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં મકાઈના પાકમાં જીવાત પડતા ખેડૂતોના માથે આભ તૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જગતના તાતને એકસાથે 2-3 વાર દવાનો છંટકાવ કરવા છતાં જગતના તાતને આવી પડેલી મહા મુશ્કેલીઓ. જગતના તાતને કોરોનાની મહામારી અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડું અને શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં મકાઈના પાકમાં જીવાતો પડતા જગતનો તાત બન્યો ચિંતાતુર. જગતના તાતને શિયાળુ પાકમાં કરેલા વાવેતરની સામે ઉત્પાદન કરતા ખર્ચ વધુ હોય ત્યારે જગતના તાતને શિયાળુ પાકમાં માથે હાથ લઈને રડવાનો વારો આવ્યો હોય તેમ કહીએ તો પણ બરાબર છે. જગતનો તાત 12 સાંધે ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતિ મહીસાગર જિલ્લામાં જોવા મળે છે. શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં મકાઈના પાકમાં 2-3 વખત દવાનો છંટકાવ કરવા છતાં ઈયળો મરવાનું નામ નથી લેતી. જગતના તાતને તો મહા મુશ્કેલીઓનો તો પાર જ નથી. દિલીપ બારિયા, ZS TV મહીસાગર.